નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષરધામ શાળા પરિવાર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે. જય શ્રી કૃષ્ણ બાળકો, આજના વિડીયો લેક્ચરમાં શીખીશું ગુજરાતી. શું શીખવાનું છે બાળકો? ગુજરાતી. તો કે ગુજરાતીમાં આજે શું શીખીશું? શબ્દો સાથે મિત્રતા. આજનો વિષયાંક છે શબ્દો સાથે મિત્રતા. એટલે કે આપણે જીવનમાં અવારનવાર આપણે કાંઈ શબ્દ બોલીએ છીએ, એ મિત્ર, એ શબ્દ સાથે આપણે મિત્રતા છે. શું છે? આપણે એક પણ કાંઈ પણ બોલીએ છીએ એનો એક શબ્દ બને છે. શું બને છે બાળકો? શબ્દ. માનો કે તમે શેરીમાં રમો છો, તો શેરી, તો સને એકમાં તર સે, રને રસવાય રી, તો શેરી એ એક શબ્દ બની ગયો બાળકો. પછી પાછળ આવે છે શેરીમાં રમત રમો છો, તો પાછળ શેરી આવી, આગળ પછી પાછળ રમત આવ્યું, તો એ એક શબ્દ બન્યો. શું બન્યો બાળકો? શબ્દ બન્યો. તો એ શબ્દ સાથે આપણે મિત્રતા થઈ, કેમ કે આપણે રોજ ઉઠી અને અવારનવાર આપણે કોઈ પણ શબ્દ બોલીએ છીએ, એનો એક શબ્દ બની જાય છે અને એનું એક વાક્ય બને છે. તો આજે આપણે એ શીખવાનું છે. બાળ દોસ્તો, જેમ વડના ઝાડમાં ઘણા પાંદડા હોય છે, એક ઝાડ હોય, વડ હોય, એમાં કેટલા બધા પાંદડા હોય હોય છે ને, એમ આપણા જીવનમાં આપણે ગમે કાંઈ પણ બોલીએ છીએ એમ શબ્દનો ભંડાર છે. શું છે? એ શબ્દનો ભંડાર. આપણે અવારનવાર શબ્દ બોલીએ છીએ. જેમ ઝાડમાં પાંદડા હોય એમ આપણે પણ બોલવા માટે શબ્દનો ઉપયોગ કરવો પડે છે. તેમ ભાષામાં ઘણા શબ્દો હોય છે. આપણે ભાષા બોલીએ છીએ એમાં ઘણા બધા શબ્દો આવે છે. હું પણ કાંઈ પણ બોલું છું એમાં પણ ઘણા શબ્દોનો આવે છે. જેમ પાંદડા વિના વડને ન ચાલે, તેમ શબ્દ વિના ભાષા ન બને. ઝાડ હોય એમાં પાંદડા ન હોય તો એ ઝાડ સારું લાગે નહીં. એમ આપણા જીવનમાં શબ્દ ન હોય તો કેવું લાગે? અત્યારે તમે નાના હો તો ત્યારે તમને કાંઈ પણ બોલતા આવડતું નથી. કોણ શીખવાડે છે? મમ્મી. તો મમ્મી શું શીખવાડે આપણે? એક શબ્દનો ભંડાર જ શીખવાડે છે. શબ્દો એ ભાષાનો ખજાનો છે. શબ્દ હોય એ એક ભાષાનો ખજાનો છે. ઘણા બધા શબ્દો ભેગા થાય એનું એક વાક્ય બને છે. ઘણા બધા શબ્દો ભેગા થાય એનું શું બને? વાક્ય બને છે. એટલે ઘણા બધા શબ્દોનો એ ભંડાર કહેવાય. આ એક એક ક્રમમાં આપણે ક, કા, કી, કુ વગેરે બારાક્ષરીના અક્ષરોથી બનતા શબ્દો શીખીશું. અત્યારે આપણે શું શીખવાનું છે? મેં તમને બારાક્ષરી શીખવાડી ને બાળકો, ક, કા, કી, કુ એ વગેરે બારાક્ષરીના અક્ષરોનો ઉપયોગ કરી અને આપણે એક શબ્દ બનાવવાનો છે. બારાક્ષરીમાં ક, કા, કી આવતું હતું એનો આપણે શબ્દ બનાવવાનો છે અને શબ્દનો ખજાનો વધારીશું. હવે તમને પહેલાં તમે કાના માતરવાળા શબ્દો શીખતા હશો. રમત, નગ, નયન, વડ, જડ, તડ, એવા બધા કાના વગરના શબ્દો આવતા હતા. કકો શીખો એટલે તમારે કાના માતર વગરના શબ્દો આવે. પછી તમારે બારાક્ષરી શીખો એટલે રસવાય, દીર્ઘાય, કુ, એક માત્ર, બે માત્રા, માથે મીંડું, ઘમ, એવા શબ્દો આવે. તો આજે આપણે એ શીખવાનું છે. જો બાળ દોસ્તો, ચાલો શિસ્તબંધ બેસી જાઓ બધા બાળકો. ચાલો પુસ્તક લઈ લો ગુજરાતી પોપકોર્ન સાથે. પછી જો એમાં પેજ નંબર 28, પેજ નંબર 28 આવું આપેલું છે, આપેલું છે ને. તો જો ઉપર હું બોલી ગઈ છે, હું ફરી એકવાર બોલું છું. આ પેજ ખોલો. બાળ દોસ્તો, જેમ વડના ઝાડમાં ઘણા પાંદડા હોય છે, તેમ ભાષામાં પણ ઘણા શબ્દો હોય છે. પાંદડામાં, ઝાડમાં પાંદડા હોય એમ આપણે જીવનમાં અવારનવાર શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. જેમ પાંદડા વિના વડને ન ચાલે, તેમ શબ્દો વિના ભાષા ન બને. પાંદડા વિના ઝાડ ન શોભે એમ આપણે શબ્દ વિના કાંઈ પણ બોલી શકીએ નહીં. આ ક્રમમાં આપણે ક, કા, કી, કુ વગેરે બારાક્ષરી અક્ષરોથી બનતા શબ્દો શીખીશું અને શબ્દનો ખજાનો વધારીશું. ચાલો જુઓ, મેં અહીંયા એક ઝાડ દોરેલું છે. તમારે પણ ઝાડ છે, જો છે બાળકો. છે ને? હવે જો
આ ઝાડ છે, ઝાડની નીચે બધા પાંદડા છે, પાંદડાની અંદર શબ્દ લખેલા છે, કાના માતરવાળા લખેલા છે. કેવા લખેલા છે? કાના માતરવાળા. હવે જો પહેલું શું છે? ક ર, ક ર, તેમાં રસ્વાય, દીર્ઘાય, કાનો માતર છે નહીં, કાના માતર વગરનો ક ર છે. પછી શું છે? કા મ, કા મ, તો પછી ક્રની પાછળ આગળ લીટો આવ્યો એટલે શું બની ગયું? કા મ. તો આપણે સાદા શબ્દો તો તમને આવડી જ ગયા છે, પણ હવે આપણે આવા કાના માતરવાળા શીખવાના છે. જો કા મ, પછી શું છે? કને રસવાય કી છે, તો શું છે? કિરણ, કિરણ. તો આ રસવાય આવી એટલે કિરણ થઈ ગયું. પછી આ શું છે? કને દીર્ઘાય કી અને ડને દીર્ઘાય ડી એટલે કીડી. શું છે આ? કીડી. પછી શું છે? કને રસવાવાળું કુ એટલે કુલ, કુલ. પછી કને દીર્ઘાવાળું છે એટલે કૂપ, કૂપ. પછી કને એકમાત્ર કે છે અને રસવાય રી છે, દીર્ઘાય રી છે, તો કેરી. શું થાય? કેરી. સમજ પડી? હજી એકવાર શીખવાડી દઉં. આપણે આ બધા બારાક્ષરીના છે, રસવાવાળું છે, દીર્ઘાવાળું છે, દીર્ઘાય છે, એકમાત્ર છે, કને રસવાય છે, કને કાનો કા છે. તો કામ, કર, કિરણ, કીરી, કુલ, કૂપ, કેરી. સમજ પડી? આ શું શીખા બાળકો? આપણે શબ્દનો ભંડાર શીખા. શું શીખા? શબ્દનો ભંડાર. તો કે કેવા શબ્દનો ભંડાર શીખા આપણે? બારાક્ષરીવાળો. શું શીખા બાળકો? આપણે બારાક્ષરી મેં તમને શીખવાડી એના જ આપણે શબ્દો શીખા છે. હવે વધારાના શબ્દો મમ્મીને કહેજો, તમને બારાક્ષરીમાંથી તમને કોઈ પણ અક્ષર લખી દે, કાનોવાળા, કને બે માત્રાવાળા, કને માથે મીંડું ક, કને બે માત્રા, કને રસવાય, દીર્ઘાય, રસવાવાળો, દીર્ઘાવાળો, એમાંથી મમ્મીને કહેવાના પાંચ પાંચ શબ્દ લખી દે અને પછી એને તમારે વાંચન કરવાનું છે એટલે તમને વાંચતા આવડી જાય. ચાલો સરસ મજાનું આજે આપણે શબ્દો સાથે મિત્રતા. આજે શું શીખ્યા બાળકો? આપણે શબ્દો સાથે મિત્રતા. તો એવા શબ્દો હવે મમ્મીને કહેજો, તમને પાંચ પાંચ લખી દે અને ઘરે પ્રેક્ટિસ કરજો. અને હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. બાય. જય શ્રી કૃષ્ણ.